सदानन्दाम्भोदिः स्मितरुचिरपूर्णेन्दुवदनु प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल ग्रिबपरवा श्रितसकल जीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नार वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरत् पूजितं सुरनरातमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः

સદ્ગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચર્તન સાગર ગ્રંથની અંદર એમ લખે છે અને સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એમ કથા સંભળાવે છે કે ઘનશ્યામ મહારાજ થોડા સમય માટે જે કથા અધ્યાહાર રૂપે હતી અને કીધી હતી કે તર ગામમાં ગયા છે ધર્મદેવ ઘનશ્યામ મહારાજને યજ્ઞો વિધિ માટે તર ગામ લેવા માટે જાય છે વસરામ મામાં યજ્ઞોપવ વિધિ માટેનો સામાન તૈયાર કરવાનો ધર્મદેવને કહે છે કું બધો સામાન ભેગો કરીશ ધર્મદેવે સનાતન ધર્મની વિચારણા કરી છે ત્યારે નરનારાયણ દેવે એમને દર્શન દીધા છે ઘનશ્યામ મહારાજનો અપાર મહિમા કીધો છે આગળ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કહે છે આધારાનંદ સ્વામી લખે છે પૂર પહેલું તરંગ પચાસ

મગાય ઓર સામાનય અધિક ધર્મ અતિ ઉદાર મગાય ઓર સામાનય ઉદાર ધર્મદેવ તર ગામથી ઘનશ્યામ મહારાજને લઈને પરત અયોધ્યા આવ્યા છે ઘણા જ મહાન બુદ્ધિમાન વસરામ મામા એમને યજ્ઞોપવિત સંસ્કારના પ્રસંગમાં ઉપયોગી બધો સામાન અયોધ્યા લઈને એ પણ આવ્યા છે શ્રીહરિના માતા પિતા એ બધું જોઈને બહુ રાજી થયા દિલનો ઉદાર ધર્મ દેવે તે સિવાયનો પણ વધારાનો સામાન મગાવ્યો આમ એવી વિધિ છે કે બ્રાહ્મણોના દીકરાઓનો જ્યારે યજ્ઞોપવીત થાય એને જનોય વિધિ કરવાનો હોય એનો બધો સામાન મામા લાવે અને મામાનું પાત્ર જેમાં મુખ્ય રાખે છે એટલે વસરામ મામા સામાન તો લાવ્યા પણ ધર્મદેવ બહુ ઉદાર સ્વભાવના હતા બધું મામાના માથે નાખે એવા નહોતા એમને પણ ઉદાર દિલના હોવાના કારણે સામાન પોતે પણ બીજો વધારાનો મગાવ્યો ગામોગામ કંકોત્રી લખી અને બધા સગાઓને તેડાવ્યા સૌએ અયોધ્યામાં આવવાનું કહ્યું ધર્મદેવના ઘરને ભાત ભાતના સામાનોથી સુંદર રીતે શણગાર્યું કેળના સ્તંભ રોપાવીને મોટો મંડપ કરાવ્યો ભગવાન શ્રીહરિનું આ પૃથ્વી ઉપર યજ્ઞોપવિત સંસ્કાર ધર્મદેવના આંગણામાં થવાનો છે યજ્ઞોપવિત વિધિ એ બહુ મોટો સંસ્કાર છે બ્રાહ્મણ માટે અતિ અગત્યનો વિધિ કહેવાય શ્રીજી મહારાજ પણ ઘરમાં રહેવા માટેનું મુક્તાનંદ સ્વામીએ કારણ જે બે બતાવ્યા એમાંનું એક કારણ યજ્ઞો પવિત્ર વિધિ માટે મહારાજ ઘરમાં રહ્યા તાજુ એ વિધિનો આરંભ થાય છે ધર્મદેવના આજ્ઞાઓની અંદર સરસ મજાનો મંડપ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં રંગબેરંગી મનોહર પ્રકારના જરિયાની અલા અપાર ઉલેચ બંધાવ્યા બધી દિશાઓમાં મોતીના તરિયા તોરણ પણ બંધાવ્યા મંડપના ચારે દરવાજાની રચના કમાનોથી ઘણી શોભતી હતી તેમાં ઘૂમટ હતો જેની શોભા કહી શકાતી નથી મંડપની વચ્ચે સોનેરી સ્તંભ સુશોભિત કર્યા ચાર સ્તંભની વચ્ચેના જેટલા ચોક પડ્યા તેટલી સારી કમાનો કરાવી વચ્ચે ઘણો સુંદર ઘુમ્મટ કર્યો તેને મધ્ય સોનાનું કમળ મૂક્યું અને ઘુમ્મટના ઉપર સોનાના કળશ શોભતા હતા તે આકાશમાં રહેલા દેવોના મનને પણ લોભાવતા હતા આ તો સર્વ અવતારના અવતારી ભગવાન સ્વામી સ્વામિનારાયણનો પવિત્ર વિધિ થવાનો છે એટલે એનો મંડપ કાચો ના હોય ખાલી કયા વાંસના ડંડા ખોડીને ઉપર કપડું બાંધી દે એવો મંડપ ભગવાનના પવિત્ર વિધિનો ના હોય સોનાના કળશ ને સોનાના કમળ મૂક્યા ધર્મદેવે જેટલા સોનેરી સ્તંભ કર્યા તેટલા જ ઉપર સોનાના કળશ માનો વિશ્વકર્માએ આવીને સૂર્યકાંત મનીને ચંદ્રકાંત લગાવ્યા હોય એવી તો શોભા રચાવી જેટલા સ્તંભના ચોક થયા તેટલા બિલોરી કાચના એમાં લટકાવી દીધા તે બધાને એવા પંચરંગી કર્યા હતા કે દેખનારા લોકો તો વિસ્મિત થઈ જતા સંવત અઢારસો ને પિસ્તાળીસની મહિનાના સુદ પક્ષના શરૂઆતના દિવસોમાં ધર્મદેવના આંગણામાં મંડપ નખાવાનો શરૂ થઈ ગયો બરહટ્ટા પૂર આખું સજાવી દેવામાં આવ્યું બરહટ્ટા નગર આખું સજાવવામાં આવ્યું દરેક વ્યક્તિઓએ પોતાને ઘેર ઘેર તોરણો બાંધ્યા દરેકને આનંદ છે ઘનશ્યામ મહારાજના યજ્ઞો પવિત્ર વિધિમાં બધાને આનંદ છે બરહટ્ટા નગર આખું ઉમટી પડ્યું છે અરે આખું અયોધ્યા છે એ અયોધ્યાની અંદર આવતા બજારમાં જતા આવતા લોકો બધા પૂછે ભાઈ ધર્મદેવને ઘેર બહુ મોટો કોઈ પ્રસંગ છે લગ્ન પ્રસંગ છે કારણ કે આજ સુધી ઘણા જનોય વિધિ થયા હશે આજ સુધી ઘણા યજ્ઞોપવિત વિધિ અયોધ્યામાં થયા હશે પરંતુ ભગવાન શ્રીહરિનો જેવો યજ્ઞોપવિત વિધિ થયો એવો આજ સુધી કોઈનો થયો નથી અક્ષરધામના અધિપતિ જ્યારે આ પૃથ્વી પર પધાર્યા હોય અને એની કોઈ પણ લીલા થાતી હોય એવી લીલા પૂર્વે ક્યારેય થઈ ના હોય કારણ કે એનું કાર્ય એની લીલાએ એક જ કરી શકે એના સિવાય બીજો કોઈ કરવાને સમર્થ નથી અયોધ્યાના વાસી બધાએ વાતો કરે છે ધર્મદેવને આંગણામાં કેવો સુંદર આ મંડપ બનાવ્યો છે આવા બનાવવાવાળા ક્યાંથી લાવ્યા હશે ભાઈ આ તો વિશ્વકર્માએ બનાવ્યો છે સોનાના સ્તંભ અને સોનાના કળશો આજ સુધી કોઈના યજ્ઞો પવિત્ર વિધિમાં જ જોયા નથી ઓહો આની શોભા તો જો ભુવન કી શોભાજે હું યા આગે ફીકી લગત તે હું મંડપ મે કીએ દીપ અપારા મંડપ મે કીએ દીપ અપારા વિચિત્ર બા તા કે પારા વિચિત્ર બાતી તાકે નહી પારા ત્રિભુવન એસી શોભા કોઈ એસી બનાઈ મંડપ કી શોભા દેખત નૃપ અરુદેવા સોબા બેખત નૃપ અરુદેવા સરાહત કો ઠોરન એવા સરાહત કો ઠોરન એવા ત્રિભુવન એસી શોબાન કોઈ આપણે બધાએ આજે ભગવાન શ્રીહરિના યજ્ઞોપવિત વિધિની અંદર અયોધ્યા પુરીમાં બેઠા છે ધર્મદેવના આજ્ઞામાં આપણે બધાય બેઠા છે મારા તમારા ઈષ્ટદેવ આરાધ્ય પ્રભુ મારા ને તમારા વાલા મારા ને તમારા જીવના સાચા સગા પુરુષોત્તમ નારાયણ આઠ વર્ષની ઉંમરના થયા છે એકદમ એવા રૂપાળા રાજીવ લોચન ઘનશ્યામ મહારાજ એનું આજે મુંડન કરવાનું છે ટકો કરવાનો છે એવા સુંદર મહારાજ એનું મુંડન થશે એને સરસ મજાના શ્વેત યજ્ઞો યજ્ઞોપવ ધારણ કરાવવાના છે એ મંડપની અંદર આપણે બધાય બેઠા છે તમામ લોકો અયોધ્યાવાસી વાત કરે છે દેવલોકની શોભા પણ આ મંડપની શોભાને જોતા ફીક્કી લાગતી મંડપની અંદર અપાર મનોહર પ્રકારના દીવાઓ કર્યા તેનો ગને પાર ન આવે મંડપની એટલી સુંદર શોભા થઈ કે ત્રિલોકીમાં આવી શોભા બીજે ક્યાંય ન હોય તે શોભા જોઈને રાજાઓ અને દેવો પણ પ્રશંસા કરવા લાગ્યા આવી શોભા બીજે ક્યાંય નથી સ્વર્ગ પૂરીના ઇન્દ્રને પણ વિચાર આવે મારા સ્વર્ગની અંદર પણ આવી શોભા નથી એક વાત બહુ નક્કી છે જ્યાં ભગવાન છે ત્યાં શોભા કરવી નથી પડતી ત્યાં શોભા થઈ જાય છે ભગવાનને જેને રાખ્યા છે એને કોઈ કાર્યના આયોજન કરવા પડતા નથી એના કાર્ય થઈ જાય છે ભગવાન જેની પાસે છે એને હુંડીને રાખવાની જરૂર નથી એની હુંડી જ પોતે ભગવાન છે જેને ભગવાનને રાખ્યા એની પાસે માની લો બધું જ આવી ગયું બધું જ આવી ગયું આજે ધર્મદેવના ઘરની શોભાને જોઈને ઇન્દ્રને પણ શરમ આવે છે કે મારા સ્વર્ગની અંદર પણ ક્યારેય મેં આવી શોભા જોઈ નથી ક્યારેય પણ મેં આવો મંડપ જોયો નથી એવું તો દેવતાઓને પણ થાય છે એવો સરસ મજાનો મંડપ તૈયાર થયો છે વિવાહની જેમ યજ્ઞો પવિત્રના સમારંભનો આરંભ કર્યો લગ્નની જેમ શરૂ થયું વિવિધ પ્રકારના અપાર વાજિંત્રો વાગવા લાગ્યા સ્ત્રીઓ ઉત્સાહભેર ગીત ગાવા લાગી અયોધ્યા પુરીના મોટા મોટા ધનવાન લોકો પણ મંડપ જોવા નિત્ય આવતા બોલો મોટા મોટા લોકો મંડપ જોવા આવતા મહારાજના પવિત્ર વિધિનો મંડપ જોવા મોટા મોટા જેને ખબર પડે અરે ભાઈ મંડપ જોયો છે જાઓ જાવ ધર્મદેવને ઘેર જઈને જોયા મંડપ કેવો હોય બધા લોકો આવે અને મંડપના વખાન કરે હજુ મહારાજનું તો જોયું જ મહારાજની વિધિ તો જોઈ નથી એ પહેલાં તો મંડપના જ વખાન કરતા નિત્ય મંડપ જોવા આવતા એની ઘણી ભીડ અખંડ રહેતી બહુ ભીડ રહેતી ફાગણ સુધી નવમીને દિવસે ગામે ગામના બધા સંબંધીઓ જાત જાતના વાહનોમાં બેસીને આવવા માંડ્યા ધર્મદેવે જેને કંકોત્રીઓ લખી હતી એ બધા સંબંધીઓ ગામ ગામથી બધા આવે છે સવારની અંદર તે દિવસે ભગવાન શ્રી હરિનું સોનેરી શણગારથી શણગારેલા હાથી ઘોડા રથમાં બેસીને બધા આવતા અને બધાના દિલમાં અત્યંત ઉત્સાહ દેખાતો કેટલાક તો મ્યાનાને સુખપાલમાં બેસીને આવતા બાળક યુવાન કે વૃદ્ધ બધી જ નારીઓ શરીર ઉપર સોનાના ઘરેના પહેરીને આવી કારણ કે યજ્ઞોપવિત્રનો વિધિ છે ઘનશ્યામ મહારાજનો યજ્ઞો પવિત્રનો સમય જોઈ વિચારીને બ્રાહ્મણો પણ અપાર આવ્યા કારણ કે બ્રાહ્મણોને તો આવો વિધિ હોય તો બે વસ્તુ થાય દક્ષિણાઈ મળે અને મોદક પ્રિયા લાડવાય મળે એટલે બે કામ થાય જમવાનું મળી જાય દક્ષિણા મળી જાય એટલે બ્રાહ્મણો બધા ઘનશ્યામ મહારાજના પવિત્ર વિધિમાં આવ્યા અને મોટા મોટો ફાયદો એ કે આવા પુરુષોત્તમ નારાયણના દર્શન બધાને મળે એટલે સંબંધીઓ આવ્યા છે ને બ્રાહ્મણોય આવ્યા છે હરી અરૂપોરી દેખન મન ચાહા सरजू नाने को अति उः तीर्थ स्थन् तीहा अनन्तय पारा तीर्थ स्थानतिहा ती अनन्तय पारा सो देखने सब कु अति સ દેખને સબ કુવતી પ્યારા હરિ અરો દેખન મન ચાહા કેટલાક તો એવા હતા કે જેને અયોધ્યા પુરીના અને શ્રીહરિના દર્શનની ચાહનાથી આવ્યા એ આવવા વાળામાં ઘણા કેવા હતા કે અયોધ્યા જેવી પુરી અયોધ્યા જેવું નગર સૂર્યવંશી રાજાઓનું નગર રામચંદ્રજીનું રાજ્ય કહેવાય એવું અયોધ્યા એના દર્શન કરવા આવતા કારણ કે તીર્થસ્થાન બહુ મંદિરો હતા ઘણા લોકો ભગવાનના દર્શનની ચાહનાથી આવતા કે ઘનશ્યામ મહારાજના દર્શન થશે કેટલાક સરયુ સ્નાનનો મહિમા વધારે જાણીને આવતા એનો ઉત્સાહ હતો કાલો અયોધ્યા જાશું યજ્ઞો પવિત્ર વિધિમાં અને સરયુમાં સ્નાન કરીશું તો કેટલાક એવા હતા કે અયોધ્યામાં અનંત અને અપાર તીર્થ સ્થાનો હતા એને જોવાનો ગણાઈને ઉત્સાહ હતો એવા પણ આવ્યા હવે એ બધા જે મહેમાનો આવ્યા છે સંબંધીઓ આવ્યા છે એને જમાડવા માટે ધર્મદેવે વિવિધ પ્રકારના પાકો પુષ્કળ પ્રમાણમાં બનાવ્યા હતા બે વાર પંક્તિ કરીને સૌને જમાડતા બે બે વાર પંક્તિ કરતા તે પણ જેની જે ઈચ્છા હોય તેમ ઈચ્છા ભોજન કરાવતા ઈચ્છા ભોજન તમારે જે જમવું હોય એ મોઘા મોગી ડિશ પડે બે પ્રકારના ભોજન હોય એક પીરસાઈએ જમી લેવાનું અને બીજું ઈચ્છા ભોજન અહીં આગળ ઘણાના લગ્ન પ્રસંગો હોય અને એની ડીશનો ભાવ સાંભળીએ તો અમને તો ચક્કર આવે કે આટલા બધા ડોલર હોય એક વ્યક્તિ દીઠ બસો ડોલર ચારસો ડોલર પાંચસો ડોલર સાતસો ડોલર એનાથી વધારે પૈસાવાળો હોય તો હજાર બારસો પંદરસો સુધી જાય આશ્ચર્ય લાગે ઘણી વખત હા તમારા ગ્રહસ્તાશ્રમના ખર્ચા જોઈને હા કરો ના નથી કરો પરંતુ પૈસા ભેગા થયા હોય એને ફક્ત કારણ વિનાના ઉડાડવામાં ઉપયોગ ના કરીએ પ્રસંગ એ નથી ચાલતો પણ સેજ વાત કરી દઉં કે તમારા લગ્ન તમારા દીકરા દીકરીઓના થાતા હોય એમાંથી ખર્ચો બચાવીને જો કોઈ ગરીબના દીકરા દીકરીઓ પરને ને તો એને થોડું કન્યાદાન દેજો તમારા દીકરા દીકરીઓની પાછળ કરોડોને લાખો રૂપિયા ખર્ચો ને તો એમાંથી બે ટકા કાઢી કો ગરીબની દીકરીને પણ સાડી ઓઢાડજો કો ગરીબના દીકરાને ભણાવજો કો ગરીબને કાંઈક અનાજના ટુકડા આપજો પાંચસો રૂપિયાની ડીશો આપણે જગતને બતાવીને જમાડીને શું કરવાની મોટે ભાગે જમવાનું ખર્ચો કેટલીક વખતે બતાવવા માટે જ લોકો કરતા હોય છે એક તમે સહજ રીતે વિચારો કે પચીસ કે પચાસ આઈટમો મૂકી દીધી હોય કોઈ વ્યક્તિ જમે નહીં બગાડ જ જાજો થતો હોય છે એમાં એમાં જાજો બગાડ થતો હોય છે નાખી દેવાનું કેટલાય ગરીબોના મોઢે જાતું નથી કેટલાયને દૂધ પીવા મળતું નથી કેટલાયને ખાવા માટે અનાજનો ટુકડો મળતો નથી અને આપણને કાંઈ ભગવાને ફેલ ફતૂર માટે નથી આપ્યું લોકોને દેખાડવા માટે નથી આપ્યું માટે ભગવાનનો ભક્ત હા ધર્મદેવે ઈચ્છા ભોજન કરાવ્યું છે આપણે પણ ઈચ્છા ભોજન કરાવો રાખો સરસ મજાનું કરો હાવ સાદું ના કરશો પરંતુ એટલું બધું ને એટલું બધું જગતના એમાં ન એ પ્રવાહમાં ખેંચાઈ જઈએ કે આપણે કોઈ સમાજની અંદર જે આપણા જ ભાઈ બહેનો છે જે આપણા જ છે જે આપણા જ આત્મીય છે જે આપણા જ સગા છે અરે એ આપણા જ સત્સંગી છે એના દુઃખની અંદર સહભાગી થઈ આપણા સુખના ટુકડામાંથી કણિકો જ એને આપવાનો જાજુ નથી આપવાનું આખો સુખનો રોટલો ભલે આપણે જમીએ મહારાજે આપ્યો હોય તો એમાંથી એ કણિકો આપીએ ને તો કોકના આખા જીવન બચી જતા હોય છે કોઈનું આખો લગ્ન પ્રસંગ નીકળી જતો હોય છે કોઈનું આખી સમાજ વ્યવસ્થા સચવાઈ જતી હોય છે માટે ભગવાનના ભક્તો આ બાબતમાં સાવધાન બને ધર્મદેવે ઈચ્છા ભોજન કરાવ્યું છે જેને જે જમવું હોય એટલી બધી પ્રકારની વસ્તુઓ અને વસ્તુઓ બનાવી અને બ્રાહ્મણો એટલા અપાર આવેલા કેટલા બધા સંબંધીઓ આવેલા જેને જે જમવું હોય જમાડતા એટલે તે સમયથી આ ઈચ્છા ભોજનની સિસ્ટમ ચાલું છે કે તમારે જે જમવું હોય જમો જમાડો પણ કોઈ ગરીબ બાજુ પણ જોવું શ્રીહરીના મોસાડના પિતરાઈઓ તો મોટા મોટા જમીનદાર ગણાતા હા ભગવાન જ્યાં પ્રગટ થયા હતા ને ભક્તિ માતાનું કુટુંબ એટલે શ્રીહરિનું મોસાડ થાય એ બધા પિતરાઈઓ છપ્પાયા વાસીઓ મોટા મોટા જમીનદારો હતા બહુ રૂપિયા હતા એ તો પહેરામની રૂપે અપાર સોનાના ગરેના સોનેરી કિંમતી વસ્ત્ર વગેરે લાવ્યા કારણ કે આ મોસાળ પક્ષના બધા મામા પક્ષ થાય ને એટલે તો સારામાં સારા ભાનેજ માટે બહુ સુંદર બધાએ સોનાના આભૂષણોને ઘરેના લઈને આવ્યા વસ્ત્રો પણ બહુ સારા મોંઘા લાવ્યા ધર્મદેવ અને ભક્તિ દેવીના શિષ્ય નરનારીઓ તે સમયે ગુરુના શ્રીહરિના દર્શન કરવા ત્યાં આવ્યા જે જે આવ્યા તેને યોગ્ય રીતે ઉતારા કરાવ્યા આ બધી વ્યવસ્થા કરવી પડે આ બધો વ્યવહાર છે હરિચરિત્રામાં સાગર આ લોકનું ને પરલોકનું બેય શીખવશે આમંત્રણ દઈ દઈએ અને ઉતારાની વ્યવસ્થા ના કરીએ તો કેવું થાય એટલે આમંત્રણ દેતા પહેલાં ઉતારાની વ્યવસ્થા સારી રીતે કરવી જોઈએ જો વ્યવસ્થા ન થઈ શકે તો એટલાને ઓછું આમંત્રણ દેવું જોઈએ એટલે તો અમેરિકામાં કેટલી સુંદર સિસ્ટમ છે તમે કેટલા આવવાના છો ચાર મહિના પહેલાં પત્રિકા જાય હવ પ્રસંગની પછી કેટલા આવવાના છો એનું કાર્ડે મૂકી દીધું હોય કે આટલાએ આવવું અને પાછું એનું કન્ફર્મ પણ કરાવવાનું કે આટલા અમે આવશું બહુ સારી સિસ્ટમ કહેવાય ગમી મને કારણ કે જો જમવાનો બગાડ ના થાય ખોટું મોટેલોની રૂમોના રૂપિયા ના બગડે આ બધી સિસ્ટમ બહુ જરૂરી છે ઉતારાની વ્યવસ્થા કરવી હોય તો આવી રીતનું હોય જરૂરી ધર્મદેવે કાંઈ આવું નહોતું પૂછાયું આપણા જેવી સિસ્ટમ નહોતી એ તો ભગવાનનું કાર્ય હોય ને એટલે ભગવાન કરે આપણે આ ઉત્સવ હોય ત્યારે ઉતારાની વ્યવસ્થા માટે આપણે કેટલા આઠ મહિના પહેલાં ફોર્મ મૂક્યું હોય તોય ઘણી વખત ભક્તોને છેલ્લે સુધી ના ભર્યું હોય અને અચાનક પણ થાય આવવાનું ભગવાનનું કાર્ય હોય એટલે ગોઠવાઈ જાય બે ભક્તો આમ તેમ હમજુ ભગવાનના ભક્તો હોય બેને હમાડી લે પોતાની ભેગા ઘણા હરિભક્તોએ પોતાના ઘરમાં રાખી લે આવેલા ભક્તોએ બહુ હમજું હોય જ્યાં મળ્યું ત્યાં આપણે તો ઉત્સવનો આનંદ લેવો છે એમ કરીને રહી ગયા હોય એટલે સત્સંગમાં હાલે પણ તમારે વ્યવહારની અંદર તો બધું સારું કરવું પડે નહીં તો પાછા અહીંથી જમીને તમારા પ્રસંગમાંથી જાય ને પછી જઈને વાત કરે કાંઈ જવા દો ને કાંઈ ઉતારાની વ્યવસ્થા હરખી નહોતી વાહ સત્સંગમાં જઈએ ને ત્યારે બસ કલ્યાણને અર્થે જવું અને જો પહેલેથી પૂછાવ્યું હોય તો તકેદારીપૂર્વક પહેલેથી બધી જાણ કરવી તો વ્યવસ્થાપકો એની વ્યવસ્થા કરે પણ ધર્મદેવે ખૂબ સુંદર ઉતારા કરાવ્યા બધાના સૌની સરભરા સારી રીતે અતિ ઉત્સાહથી ને ઘણા જ પ્રેમભાવથી રાખી નોમને દિવસ બધા આવી ગયા છે અને અનેક પ્રકારના શાકને વડા વગેરે દરેક રાતે બનાવ બનાવતા રહ્યા બહુ પ્રકારના શાકો બનાવ્યા અને વડા બનાવ્યા આ તો આગલે દિવસ હજુ તો જમાડ્યા છે બધાને યજ્ઞો પવિત્ર કાલ હવાર છે રાતે બધાની સરભરા કરી જ્યારે ફાગણ સુદ દસમનો દિવસ આવ્યો સંવત અઢારસો ને પિસ્તાળીસની ફાગણ સુધી દસમીનો દિવસ થયો ત્યારે સારા વિદ્વાન વિપ્રો બોલાવ્યા સામવેદિક કુળગોર શુક્લજી સદાચારી અને આત્મનિવેદી હતા અયોધ્યામાં પુરાણીઓ શાસ્ત્રજ્ઞ અને શાસ્ત્રીઓ જે ઘણા પ્રસિદ્ધ હતા તે આવ્યા સામવેદિક કુળગોર હતા ધર્મદેવજીના એ આવ્યા છે એક જ્યોતિષી પુરાણી શુક્લજી હતા જે ચોઘડિયા અને પળ વગેરે જોઈ આપતા જ્યોતિષીના જાણકાર હતા જે બરહટ્ટાપુરની અંદર ધર્મદેવના ઘરથી ઉત્તર દિશાની અંદર ઉત્તરમાં એક હરિકૃષ્ણ ઉપાધ્યાયનું ઘર હતું આ વાત હરિચરિત્રનું સાગરમાં નથી પરંતુ ઘનશ્યામ લીલામૃત સાગરમાં છે ધર્મદેવ જ્યાં રહેતા હતા આ મંડપ જ્યાં બનાવવામાં આવ્યો હતો ત્યાંથી ઉત્તર દિશાની અંદર એક હરિકૃષ્ણ ઉપાધ્યાય રહેતા હતા એ હરિકૃષ્ણ ઉપાધ્યાય જ્યોતિષશાસ્ત્રના બહુ સારા જાણકાર હતા જે આ ફાગણ સુધી દસમીનું મુહૂર્ત પણ ધર્મદેવે એમની પાસે જ જોવડાવ્યું હતું એમને જ જોઈ અને આ તિથિ અને આ મુહૂર્ત પળ વગેરે જોઈ આપતા એ પણ આવ્યા શ્રીહરિના યજ્ઞોપવિત સંસ્કારના ઉત્સવમાં તે સમયે મંગળમય વાજિંત્ર વાગવા લાગ્યા સ્ત્રીઓ મંગળ ગીતો ગાવા લાગી નિર્વિઘ્નતા માટે ગણપતિની સ્થાપના કરીને પૂજા કરી તે સમયે પહેલેથી વિચારી રાખેલી ત્રણ ગાયોનું દાન બ્રાહ્મણોને કર્યું દાન આપવાનું ધર્મદેવે પહેલેથી નક્કી કરી રાખેલું હતું બહુ ઉદાર હતા બહુ ઉદાર હતા અને ભાઈ ઉદાર થાય ને એના જ બધા વખાણ કરે ચૂસના કોઈ વખાણ કરે માંડ માંડ દાન કરતો હોય હે પેલો દાન એક સભામાં દાન જાહેર થયું તે એક શેઠે લખાયા પચીસ હજાર તે પેલો બીજો હતો એને પરસેવો વધી ગયો બીપીઆઈ થઈ ગયું બે બંધ થઈ ગયો લઈ જવામાં આવ્યો ભાઈ એને દવાખાના પછી એને ઘરવાળા બધા પૂછવા લાગે હું થયું પણ તમને અરે અરે બહુ પણ ખરાબ થઈ ગયું શું ખરાબ થઈ ગયું ઓલા શેઠે પચીસ હજારનું દાન કરી દીધું કે પચીસ હજારનું પણ તારું શું ગયું ભાઈ એને દીધું ને આને બ્લડ પ્રેશર વધી જાય ને આને પરસેવો વળી જાય તમે વિચારો એ પાંચ રૂપિયાનું દાન કરી શકે ખરો તે એવા એવા જે ના હોય એના નામ ક્યાંય શાસ્ત્રમાં લખાઈ જ કર્યા શાસ્ત્રમાં જેના લખાયા કે સમાજ જેના વખાણ કરે છે એ બધા ઉદાર હૃદયના હોય આપતા હોય ઘસાતા હોય કાંઈ કરતા હોય એવા ભગવાનના ભક્તો આ સત્સંગ કેવી રીતે થયો છે ઉદાર હૃદયના ભક્તોથી ચાલ્યું છે આજે પણ તમે સત્સંગના કાર્યો જે કાંઈ થાય છે અને સત્સંગના નાના નાના મંડળો પણ ક્યાંક ઘરમાં ચાલતા હોય એ ઘરની અંદર બોલાવવા જમાડવા એ બધાની સરભરા કરવી એ બધા ઉદાર હૃદયના ભક્તો હોય છે ત્યારે થાય છે અને એવાને બધાય પૂજે એવા એ બધા એના વખાણ કરે બધા જ વખાણ કરે ધર્મદેવે ત્રણ ગાયોનું દાન આપ્યું પહેલેથી નક્કી હતું સારી સારી ગાયો હતી ને બ્રાહ્મણોને દીધી હા પાછી દૂધ ના દેતી હોય એવી ના દેવાય ઓલો બ્રાહ્મણ ઘેર જઈ એક તો બ્રાહ્મણ હોય ને પછી એને ગૌ સેવા કરવાની થાય ઉપરથી પણ દૂધ દે એવી સારી ગાયો દીધી સ્થંડ સ્થંડલની સ્થાપના કરી સ્થંડીલ એટલે યજ્ઞ માટે તૈયાર કરેલી જમીન હોય એને સ્થંડિલ કહેવાય અને જમીનથી સેજ ઊંચી ઓટલી હોય એને પણ સ્થંડિલ કહેવાય ટૂંકમાં યજ્ઞ માટેની જે જગ્યા એની સ્થાપના કરી એટલે એવી નાની ઓટલી બનાવી પછી એના ઉપર અગ્નિ પ્રગટાવ્યો તેમાં ઘી જવ તલ અને ડાંગર અને અન્ય હવ્યોની આહુતિઓ આપી બીજી પણ ગુગડ સોપારી ટોપરું મોધ વગેરેના આંકડો ખેર ખાખરો ઉમરો પીપળો ખીજડો અઘેડો ધરો ડાભ વગેરે હોમની ને પૂજાની સામગ્રી પણ બીજી તૈયાર રાખી હતી સામવેદનું જે કર્મ એ તો ધર્મદેવ એ પાસે રહીને કરાવ્યું ધર્મદેવ સામવેદને સારી રીતે ભણેલા હતા ભક્તિ માતાને ઘણો ઉત્સાહ હતો ભક્તિ માતાને તો હરખ માતોનો હતો વાહ વાહ મારા દીકરાનો યજ્ઞો પવિત વિધિ મારા ઘનશ્યામનો યજ્ઞો પવિત્ર વિધિ એમને હરખ નહોતો ને એટલા સંબંધીઓ આવ્યા અને માતો રાજી થાય દીકરાનો યજ્ઞો પવિત વિધિ હોય ને આટલા લોકો આવે ને એ બધા વખાણ કરે પાછા ઘનશ્યામના કેવો રૂપાળો ઘનશ્યામ છે ને કેવા છે ને કેવા એના ઐશ્વર્યો કેવો પ્રભાવ આખી અયોધ્યા પુરીમાં ઘનશ્યામ મહારાજની જ વાતો જે જે આવ્યા છે બધા ઘનશ્યામ મહારાજની જ વાતો કરે છે ના રૂપની વાતો કરે છે ના ઐશ્વર્યની વાતો કરે છે ના પરચાની વાતો કરે છે એ જે દિવસના આવ્યા તે દિવસથી ધર્મને ભક્તિ હતી સુખિયા થઈ ગયા આવી વાતો કરે છે એ તો પરભ્રમ છે એ તો સર્વકારણનું કારણ છે આવી બધી વાતો ભક્તિમાતા સાંભળે એટલે એનું હયું હાથ રે કોઈ મા પોતાના છોકરાના વખાણ સાંભળે એટલે એ તો અતિ રાજી થાય ભક્તિ માતા બહુ રાજી થાય છે અતિ હરખ છે એમના હૃદયમાં ભક્તિ માતાને ઘણો ઉત્સાહ હતો એમને પ્રથમ તો પુત્રરૂપ શ્રીહરિને સ્નાન કરાવ્યું ભગવાનને સૌ પ્રથમ સ્નાન કરાવ્યું મારા ઘનશ્યામનો આજે યજ્ઞોપવિત વિધિ છે માને બહુ હરખ છે પછીથી વિવિધ બાતી કે ભોજન જે હા ભક્તિ પુત્ર કુ જેવાય તે હા कराई फेर नवाए ण्डन करानवाण्डन कराइ वा धर्मपुत्र समीपह्या धर्मपुत्र समीपह्या संस्कारवेदवि प्रकीजेति प्रथम करा ए विधिजूत ते एक प्रथम पेराई एक प्रथम पेराई वामखन्दले जनोई दराई वामखन्दले जनोई दराई, वाम खंदले जनोई दराई। સંસ્કાર બે દી પ્રકી ભક્તિ માતાએ સૌ પ્રથમ વાલા ઘનશ્યામને સ્નાન કરાવ્યું સ્નાન કરાવી અનેક પ્રકારના બહુ મજાના માએ ભોજન બનાવ્યા છે સરસ મજાના પેંડા બરફી લાડુ બનાવ્યા છે એવા બધા સારા સારા ભોજન ઘનશ્યામ મહારાજને ભાવતા એવા પોતાના દીકરાને જમાડ્યા બહુ પ્રેમથી જમાડ્યા બેટા આજ તો તારો જનોઈ વિધિ છે મામા આવ્યા છે માસીઓ આવી છે કેટલા બધા લોકો આવ્યા છે બધાય સંબંધીઓ આવ્યા છે બેટા લે જમી લે પછી તારું મુંડન કરવાનું છે પછી જમાડી અને પછી મુંડન કરાવ્યું ધર્મદેવે આમાં નામ અધ્યાહાર છે જે ઘનશ્યામ સાગરમાં છે રામબલી નામનો વાળંદ બોલાવ્યો એમના દ્વારા મુંડન કરાવ્યું મુંડન કરાવ્યા પછી ફરી સ્નાન કરાવ્યું સ્નાન કરાવી અને ધર્મદેવ પુત્રરૂપ પછી એ ધર્મદેવ પુત્રરૂપ શ્રીહરિની પાસે આવ્યા ધર્મદેવ પછી ભગવાન ઘનશ્યામ મહારાજ પાસે આવ્યા બ્રાહ્મણને માટે જે સંસ્કાર વિધિ કરાવવો જોઈએ એ બધો વિધિ પ્રમાણે પ્રથમ કરાવ્યો પછી એ કોપીન પહેરાવી કોપીન ગણશ્યામ મહારાજને તમે જ્યારે મંગળાના દર્શનમાં જોયા હશે મંગળાના દર્શનમાં ત્યારે મહારાજ ખાલી ભર છે આ વાગા બધા મહારાજને ઉતારી દો તો મહારાજ કોપીન પર છે એક કોપીન પહેરાવી ડાબે ખભે જનોઈ પહેરાવી ડાબા ખભા ઉપર યજ્ઞોપવિત ધારણ કરાવી પછી શુક્લ ગુરુ બોલ્યા હે ધર્મપુત્ર તમે ચિત્ત દઈને સાંભળો તમે બ્રહ્મચારી થઈને બાર વર્ષ સુધી ભૂમિ ઉપર વિચરણ કરો આ યજ્ઞોપવિત વિધિ થયા પછી બ્રહ્મચર્ય પાડવાનું હોય છે એ બ્રહ્મચારી બટુક ગણાય છે બાર વર્ષ સુધી એને ગુરુ પાસે રહીને વિદ્યા મેળવવાની હોય છે આવો વિધિ છે એટલે ગુરુ એમને ઉપદેશ કરે છે કે તમે બાર વર્ષ સુધી ભૂમિ ઉપર વિચરણ કરો અને પછી પોતાના પિતા ધર્મદેવ તે પછી શિક્ષાના વચન કે છે હવે પોતાના પિતા કે છે સારી રીતે વૈશ્વદેવ કર્મ કરવું આશ્રમની અંદર જમતા પહેલાં વૈશ્વદેવને અપાતો બલી અને વૈશ્વદેવ કર્મ કરવું બ્રાહ્મણો કરે છે પ્રેમ ભાવથી ત્રણ વાર સંધ્યા કરવી ભગવાનના પ્રસાદી રૂપ અન્નનું જ ભોજન કરવું ક્યારેય દિવસે શું નહીં ગુરુની સેવામાં પ્રેમ રાખો કારણ કે ગણેશ્યામ આવે બ્રહ્મચારી થયા છે કાશી બનવા જવાના છે ગુરુ પાસે એટલે કે છે ગુરુની સેવામાં પ્રેમ રાખો બટુક શ્રીહરી કે છે જ્યારે પોતાના પિતા આવું કે છે ત્યારે ઘનશ્યામ મહારાજ એ માથે મુંડન છે ને એવા શ્વેત વસ્ત્રો પહેરેલા છે ભર છે અને એ ભગવાન એ વખતે એવા બાલ બ્રહ્મચારી પોતાના પિતાને કે છે બાડમ બાડમ હા સત્ય સત્ય હું એવું જ કરીશ આવું ઉચ્ચારણ કરતા રહેતા મોસાળના જે બધા પિતરાઈઓ હતા એ બધા બટુકનો ઉચ્ચાર સાંભળીને બહુ પ્રસન્ન થયા ઘનશ્યામ મહારાજ બોલ્યા ને સારું સારું સત્ય સત્ય હા પિતાજી એવું જ હું કરીશ બધા બહુ રાજી થયા એ પછી ધર્મદેવે એમને ગાયત્રીનો મંત્ર કયો ખૂબ હોશિયારીથી જપ કરજો આવું પણ કહ્યું તે સમયે જાત જાતના વાજિંત્રો વાગતા હતા મહિલાઓનો સમાજ મંગળ ગીતોને ગાતો હતો વિપ્રોનો વેદ મંત્રોચ્ચાર ગાજી રહ્યો હતો લોકોમાં ઉત્સાહ છવાઈ ગયો હતો પરસ્પર પહેરામની આપી બધાએ ભેટ આપી એકાબીજાને ધર્મદેવે દક્ષિણાઓ આપી જે ગાયક દ્વિજો કહેવાતા હતા એ બધાને રાજી કર્યા વિવિધ પ્રકારના અપાર અન્ન ધન અને વસ્ત્ર આપ્યા જે યાચક દ્વિજો કહેવાતા એટલે કે જે માગન લોકો આવ્યા હતા એ બધાએ જય જયકાર બોલવા લાગ્યા બધાને જે જોઈતું હતું એ મોડી બધા રાજી થઈ ગયા ગુરુએ ખાખરાનો દંડ લાવીને વર્ણીના હાથમાં આપ્યો દંડ આપ્યો પલાસનો અને જગતનું મંગળ કરનારું એવું નીલકંઠ નામ ધાર્યું ભગવાને પલાસનો દંડ લીધો છે અને નીલકંઠ નામ એમણે ધાર્યું છે મૂંજની કટીમેખલા ડાબ જેવું એક પવિત્ર ઘાસ આવે છે એ ઘાસની દોરીઓને દોરડા વનાય અને એનો જે દોરડાનો કંદોરો હોય ને એ બ્રહ્મચારીઓ પોતાની કેળે બાંધે કંદોરા તરીકે એને મૂંજની કટીમેખલા કે એ આસન માટે મૃગ ચર્મ તેમજ અંગ અને કોપિન પર ઢાંકવા માટે નવીન વસ્ત્ર આપ્યું કોપિન જે પહેરી છે કોપીનની ઉપર ઢાંકવા માટેનું એક નવીન વસ્ત્ર આપ્યું પહેલાં ધર્મદેવે જે ધર્મ સંભળાવ્યા હતા તે ધર્મ વર્ણીને બુદ્ધિમાન દેખીને ગુરુએ હેતથી સ્પષ્ટ રીતે કરીને સમજાવ્યા ધર્મદેવે જે જે કીધું એ જે ઉપવિધ ધારણ કરાવવાવાળા છે એ ગુરુએ એમને બધી જ વાત એને પાછી ફરીથી સમજાવી ઈત્રી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચી શ્રી હરિચરણ સાગરના પ્રથમ પૂર્મા શ્રી હરિનો યજ્ઞો પવિત વિધિ એ નામે પચાસમો તરંગ સમાપ્ત થયો આગળ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે જો યજ્ઞો પવિત વિધિ શરૂ છે અનગ કહત બરની કે ધર્મ સો કહત હૈ ચલના તે ચાલ રુદે ધરના વિચાર કે પવિત્ર ધર્મ પુનીત કરના નહીં કાબુ ક્રોધ કુ રહેનો સદા વિનીત નહીં કાબુ ક્રોધ કો રહેના સદા વિનીત હવે નિષ્પાપ ગુરુ કે છે હે બાળ બ્રહ્મચારી તમે સાંભળો વર્નીના ધર્મ હું કહું છું તે પ્રમાણે ચાલવું અને વર્તવું હૃદયમાં વિચાર કરીને પવિત્ર શુદ્ધ ધર્મને સ્વીકારવો તમારે શુદ્ધ ધર્મને પાળવો હે બ્રહ્મચારી તમારે ક્યારેય ક્રોધ તો કરવો જ નહીં સદાય વિનયયુક્ત રહેવું આમાંનું કેટલુંક આપણે પાળવા જેવું ખરું આ આપણે ભલે બટુક બ્રહ્મચારી નથી થયા પણ આપણે પાળવા જેવું તો ખરું ક્રોધ ક્યારેય ન કરવો ક્યારેય ન કરવો વાલ્મીકી રામાયણમાં કે છે તપતે યજતે ચાનજ તપ યજ્ઞ દાન એના પુણ્યનો નાશ ક્રોધ છે ને એ તત્કાળ કરી નાખે છે માટે ક્રોધને પ્રયત્નપૂર્વક જીતવો જોઈએ પ્રયત્નપૂર્વક જીતવો જોઈએ વિનયયુક્ત વચન વર્તન અને ક્રિયાએ એ ગમે છે જ્યારે વ્યક્તિમાં ક્રોધ આવે છે ત્યારે એને હું શું બોલું છું ક્યાં છું કોણ મારી સામે છે મારી કયો આશ્રમ છે મારી શું જવાબદારી છે આ બધુંય ભૂલાઈ જાય છે કારણ કે આગળ પણ વચનામૃતની કથા દરમિયાન મેં કીધું હતું એન એન્ગ્રી મેન ઓપન હિઝ માઉથ એન્ડ સટ્સ અપ હિઝ આઈઝ ગુસ્સે થયેલો વ્યક્તિ પોતાનું મોઢું ખોલે છે અને એની આંખો બંધ કરે છે એને વિવેકરૂપી આંખોનો નાશ થાય છે વિનયરૂપી શોભાનો એમાંથી નાશ થાય છે માટે ક્રોધને તો બહુ પ્રયત્નપૂર્વક આપણે જીતવો જોઈએ લાકડામાં રહેલો અગ્નિ છે એ લાકડાને જ બાળી નાખે છે એવી રીતે મનુષ્યમાં રહેલો ક્રોધ છે એના તમામ સુકૃતોને બાળી નાખે છે બાળી નાખે છે ઘણાને એમ થાય કે વડીલો હોય એને તો કોઈના શિક્ષાને અર્થે ક્રોધ કરવો જ જોઈએ શાસ્ત્રો ચોક્કસ ક્રોધની છૂટ આપે છે યોગ્ય પુરુષોને વડીલો છે જેના આશરે પાંચ પચાસ જીવ ભગવાનનું ભજન કરે છે કે મોક્ષના માર્ગે ચાલે છે એને કયા વિનાનું કેમ ચાલે મહારાજ પણ કહે છે પણ ક્રોધ કરવા માટેની છૂટ નથી દીધી ક્રોધને ગ્રહણ કરવાની છૂટ દીધી છે ગ્રહણ કરવું અને કરવો બેમાં બહુ ફેર છે કરવામાં તદાત્મકપણાને પમાય છે ક્રોધરૂપી દોષને તદાત્મકપનાને પામ્યો એને ક્રોધ કર્યો કહેવાય અને ક્રોધ ક્રોધથી જ્યારે અલિપ્ત રહીને ક્રોધને ફક્ત બતાવે છે એને ક્રોધને ગ્રહણ કર્યો કહેવાય ગ્રહણ કરવાનો દોષ નથી પણ કરવાનો બહુ મોટો દોષ છે બહુ મોટો દોષ છે અને સામાન્ય જીવની સ્થિતિ નથી કે ગ્રહણ કરે એ કરી જ એ કરે જ ક્રોધ કરે છે અને એનાથી ઘણું બગડતું હોય માટે ભગવાનના ભક્તએ બહુ વિચારપૂર્વક ક્રોધ ન કરવો આગળ ઘણી વખત આ વિષય આવશે અહીં તો અહીં બાળ બ્રહ્મચારીને ગુરુ કહે છે બાળ ઘનશ્યામને ગુરુ કહે છે તમારે ક્રોધ ના કરવો સદાય વિનયુક્ત રહેવું વિનય યુક્ત વચનવાળો વિનયયુક્ત યુક્ત ક્રિયાવાળો શોભે બહુ ક્યારેય ભૂલથી પણ પોતાના મુખથી મિથ્યા વચન બોલવું નહીં અને તમારે આઠ પ્રકારે નારીનો ત્યાગ રાખવો હવે તમે બ્રહ્મચારી થયા છો શ્રવણમ કીર્તનમ કેલિહિ પ્રેક્ષણમ ગોહ્ય ભાષણમ સંકલ્પોધ્ય વસાય ક્રિયા નિવૃત્તિ રહેવજ તમારે સ્ત્રીનો શ્રવણ પણ ન કરવું સ્ત્રીના શબ્દનું એના ગુણનું કથન પણ ન કરવું સ્ત્રીની સાથે હવે રમત પણ ન કરવી સ્ત્રીની તરફ પ્રેમથી જોવું પણ નહીં સ્ત્રી સાથે કોઈ પ્રકારનું ગુહ્ય વાત એટલે કે કોઈ રીતે ગુહ્ય ભાષણ અંગત રીતે કોઈ ન જાને એમ પણ એની સાથે ગુહ્ય ભાષણ ન કરવું સ્ત્રીનો સંકલ્પ ન કરવો અને સ્ત્રીના વિચાર પણ ન કરવા કે એ વિચારોથી આપણે ઉત્સાહમાં આવીએ તરફ એવા વિચારો ન કરવા અને સાક્ષાત સ્ત્રીનો સંગ પણ ન કરવો આઠે આઠ વાતમાં નિવૃત્તિ રાખવી આવું ગુરુ બાળ ગનશ્યામને ઉપદેશ દે છે ગ્રામ્ય વાતો મુખે બોલવી નહીં ગામની વાતો રાજ્યના રાજકારભારની વાતો ઘોડાઘોડી નું વર્ણન બધી બહુ એવી ગ્રામ્ય વાર્તાઓ ભગવાન શિવાયની સત્સંગ સિવાયની વાતો કલ્યાણ સિવાયની વાતો એ ગ્રામ્ય વાર્તા છે એની વાતો ન કરવી કાને સાંભળવી પણ નહીં નૃત્ય અને તેવા જ વાજિંત્રો ક્યારેય આંખે દેખવા નહીં કાને સાંભળવા નહીં સુગંધી તેલ આદિક પદાર્થ હોય તે પોતાના અંગો ઉપર છોડવા નહીં આ બધા બાળ બ્રહ્મચારીના ધર્મો છે પગથી પગને ઘસીને ધોવા નહીં તેમજ પગને વધારે ઘસીને અમસ્તા પણ ધોવા નહીં પોતાના ગુરુની આગળ ઊંચે આસને ક્યારેય થોડી પણ બેસવું નહીં વધારે દાંત ઘસવા નહીં કેસ ગૂંથવા નહીં અને જમીન ઉપર લેસ પણ અક્ષરો લખવા નહીં ગુરુની આગળ ઊંચે આસને બેસવું નહીં આ એક જ વિષય બહુ ઊંડો છે ગુરુ એ તો મારે તમારે પણ એની અંદર તો ધ્યાન રાખવાનું છે હંમેશા શિષ્ય ગુરુથી નીચા આસને જ શોભે હંમેશા શિષ્ય ગુરુથી પાછળ જ શોભે હંમેશા શિષ્ય ગુરુની મર્યાદા રાખે એમાં જ શોભે હંમેશા શિષ્યનું કવચ એના ગુરુ પ્રત્યેનો આદર ભાવ એ જ શિષ્યનું કવચ છે જે શિષ્ય પોતાના ગુરુ પ્રત્યેનો આદર ભાવ ચૂક્યો સમજવાનું એનું કવચ તૂટ્યું જેનું કવચ તૂટ્યું એની ઉપર માયા ચોક્કસ સવાર થાય ગુરુ છે એ કોઈના અંડરમાં રહેવા માટેનું કોઈ પદ નથી એમ ના માનવું કે ગુરુની નીચે હોઈએ એટલે આપણે ગુરુના બંધનમાં છીએ ગુરુના બંધનમાં નથી જે ગુરુના અંડરમાં છે એ જ સ્વતંત્ર છે વાસ્તવિક કારણ કે એની રક્ષાનો કરનારો કોઈ છે એની રક્ષાનો કરનારો કોઈ છે तुलसीदी तु ती के पद पदुम परागा सुरुचि सुबास सरश अनुरागा अमिया मोरी माया चूरनचारो मोरी माया चूरन चारो समन सकल बवरुज परिवारो समन सकाला बवरुज परिवारो बन्दावो गोरो पदपदो मरागा अत्यंत रुचिकर सुगंधी सरस अनुरागयुक्तं जड़ी मूढ ना सुंदर चूर्ण समान અને સકલ સંસારના રોગના સમૂહને શાંતિ કરનાર ગુરુના ચરણ કમળની રજને હું વંદન કરું છું ગુરુના ચરણ કમળની રજને વંદન થતા હોય એવા સદગુરુની સાથે અહીંયા આગળ કહે છે ઊંચે આસને થોડી વાર માટે પણ ન બેસવું થોડી વાર માટે પણ નહીં ના પાડે છે બહુ મર્યાદાઓ છે અને ગુરુ તત્વ એ બહુ ઊંચું તત્વ છે એનાથી કોઈ પર તત્વ જ નથી ગુરુ ગીતામાં તો ત્યાં સુધી કે છે ન ગુરોર અધિકમ તત્વમ ન ગુરોર અધિકમ તપ ગુરુર જ્ઞાનાત પરમ તત્વમ તસ્મય શ્રી ગુરવે નમ ગુરુથી અધિક કોઈ તત્વ નથી ને ગુરુથી અધિક કોઈ તપ નથી ગુરુદેવે અનુગ્રહ કરીને આપેલા તત્વ જ્ઞાનથી ઉત્તમ કોઈ જ્ઞાન નથી માટે એવા ગુરુને વારંવાર વંદન છે સાચું તપ સાચી ભક્તિ એ એ જ છે કે સૌ પ્રથમ સાચા સદગુરુને ખોળવા અને એવા સાચા સદગુરુના પછી ચરણના રજના એક કિંકર થઈને આખી જિંદગી રહી જવું એ જ સાચી ભક્તિ છે એ જ સાચો ધર્મ છે એ જ સાચું તપ છે એ જ સાચું જ્ઞાન છે એ જ સાચી ભગવાનને પામવા માટેનું સાધનકો સાધ્યકો ભગવાન સુધી પહોંચવા માટેનું સૌથી સારામાં સારું સહેલામાં સહેલું ઉપકરણ આ એક જ છે ગુરુના ચરણ રજ એ રજને વંદન કરી એ રજના કિંકર થઈને ગુરુના ચરણારજના કિંકર થવાની લાયકાત પણ આપણી નથી હોતી મોટા પુરુષો છે ને એના અભિપ્રાયને મોટા પુરુષોની સ્થિતિને સામાન્ય આપણા જેવા જીવ શું જાણે એના ચરણના રજના કિંકર થઈ જઈએ એટલાની અંદર જ પૂરું થાય એવું આપણું છે એટલે અહીં કહે છે પોતાના ગુરુ છે એની અતિ મર્યાદા રાખવી કારણ કે મર્યાદાના કારણે આપણી ઉપર એમનું વજન રહે ભાર રહે અને ભાર રહેશે તો ક્યારેક આપણે અથડાવવાના હોઈશું તો એ આપણને ઊભા રાખી શકશે હે બ્રહ્મચારી યોગ્ય સમયે વિચારીને માથાના કેસ ઉતરાવવા દારૂ અને માંસનો સ્પર્શ પણ કરવો નહીં બળદના વાહનમાં ન બેસવું દર્પણમાં મોઢું જોવું નહીં કોઈની નિંદા કે દ્રોહ કરવો નહીં પગમાં પગરખા પહેરવા નહીં કોઈપણ જંતુની હિંસા જાણી જોઈને મન કર્મ વચને પણ તમારે કરવી નહીં કોઈ પણ પ્રકારની મુક્તિને માટે આત્મઘાત ન કરવો કોવું પ્રકારની મુક્તિ હોતા આત્મઘાત મેં રહેના બીતા મુક્તિ માટે પણ આત્મઘાત ન કરવો કે કાશીમાં કરવત મુકાવે એટલે કૈલાસને પામે ગંગાની અંદર આપઘાત કરે એટલે સ્વર્ગમાં જાય આવી રીતે તીર્થોનો મહિમા સમજી અને મુક્તિને માટે પણ તમારે આત્મઘાત ન કરવો એનાથી તો ડરતા જ રહેવું ક્યારેય કુસંગ કરવો નહીં જેનાથી ધર્મનો લોપ થાય ધર્મના જેવું બીજું કોઈ સુખકારી નથી એટલા માટે તત્પર થઈને ધર્મમાં રહેવું એ નિષ્કામ વૃદ્ધારી વર્નીએ જમીન ઉપર મૂકીને કે કાંસાના ઠામમાં ક્યારેય જમવું નહીં કાથો ચૂનો નાગરવેલનું પાન ખાવું નહીં હા જુગારને દૂરથી જ તજી દેવો ગાંજો ભાંગ મફરને અફીનાદીને તજી દેવા ગણશ્યામ મારા તો જોયા જ કરે છે ગુરુની હામે કે આ ગુરુ મને બહુ ઉપદેશ દેશ પણ વાંધો નહીં અત્યારે તો ઉપદેશ લેવા માટે ચરિત્ર કરું છું એટલે દીધે રાખો દેવતા તીર્થ વિપ્ર ગાય સાધુ સતી મહત્વપૂર્ણ સસ્શાસ્ત્ર આટલાની નિંદા ક્યારેય પોતે કરવી નહીં ઘનશ્યામ મહારાજ આમ માથું ઓલાયા કરે છે હા ગુરુ મહારાજ કોઈ કરતો હોય તો સાંભળવી નહીં ભલે હે હરે બ્રહ્મચારીની રીત ચિત્ત દઈને સાંભળો જેમ ગુરુ કહે તેમ એથી કરવું બ્રહ્મચારીની રીત ગુરુ કહે તેમ એથી કરવું કોપીન મૂંજની કટીમેખલા દંડ કમંડલું જનોય મૃગચર્મ ચર્મ અને ભિક્ષાપાત્ર આટલાને ક્યારેય તજી દેવા નહીં સ્નાન સંધ્યાને ગાયત્રીનો જપ હોમ બનવું બનાવવું દેવ પિતૃનું તર્પણ એટલા કર્મને શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા આટલા નિયમિત રોજ કરવા અને વર્ણિનો ધર્મ છે અને નિત્ય નિરંતર શ્રીકૃષ્ણ ભગવાનની નવ પ્રકારની ભક્તિ કરવી આ પ્રકારે ગુરુદેવે બ્રહ્મચારીના ધર્મની રીતિ કઈ ત્યારે કે બાઢમ બાઢમ સત્ય સત્ય સારું સારું ગુરુદેવ તમે જેમ કહો છો એમ જ હું કરીશ આવું સરળતાથી શ્રીહરી બોલ્યા અને હસ્યા પછી અગ્નિને પ્રદક્ષિણા કરાવી શ્રીહરિને ભક્તિ માતા પાસે ભિક્ષા લેવા માટે મોકલ્યા જ્યારે માતા પાસે ભિક્ષા માગી ત્યારે તેમને આનંદ ઉલ્લાસથી ભિક્ષા આપી મોટા ભાભી સુવાસીની બાઈએ પણ હેતથી ભિક્ષા આપી રાજી થઈને ભિક્ષા આપી भिक्षा मागे मात के पासा मात तब भिक्षा दीन हुलासा बड़ी बाबी सुवासन बाए बड़ी बाबी सुवासन बा देनी दीनि तेहि लाई ભિક્ષા માગે કે પાસા આ બ્રાહ્મણોની જ્યારે પવિત્ર વિધિ થાય ત્યારનો આ વિધિ છે હમણાં આગળ હું કહું છું કે કેવી રીતે ક્યારે કયા પ્રસંગમાં કેવી રીતે થતું હોય છે આનંદ ઉલ્લાસથી ભિક્ષા આપી મોટા ભાભી સુવાસિની બાઈએ હેતથી ભિક્ષા આપી એ ભિક્ષા ગુરુ આગળ મૂકી જો તરત જ ઘનશ્યામ મહારાજ જેવા બ્રહ્મચારી થયા માતા પાસે ભિક્ષા લીધી ગુરુ પાસે મૂકી ગુરુની આજ્ઞાથી જમ્યા પછી કાશી બનવા જવા માટે ગુરુએ બધી સામગ્રી આપી જેમ કે દંડ આપ્યું કમંડલું આપ્યું ચરમા આપ્યું વાહ મહારાજ કેવા શોભતા હોય વિશાલ કટી મેખલા તુલસીની માળા માતાએ જે ભાતું બરફી પતાશા પેંડા વગેરે આપ્યું હતું એ શ્રીહરિને આપ્યું પેંડા બરફી પતાશા ભરી દીધા કાશી જવાનું છે બનવા ટેક પીળા રંગનું અંગરખું મસ્તકે પાગડી ઘાટની ટોપી આપી હાથમાં ખાખરાનો દંડ એની સાથે બાંધેલું ભાથું આ બધું લઈને બ્રહ્મચારી બાળપ્રભુ કાશી બનવા જવા માટે તત્કાળ ચાલતા થયા પિત્ત આંગે પગિયા શિર ધારી પલાસ દંડ કર ધરે બ્રહ્મચારી બાતે બાંધી ચાલે તત કાલા બાતે બાંધી ચાલે તત કાલા કાશી મેં પડને હિત બાલા કાશી મેં પડને હિત બાલા ભગવાન શ્રીહરિ કાશી બનવા માટે જાય છે આને બળવો દોડાવવો એમ કહે છે બળવો દોડાવવાની ક્રિયા આની અંદર હરિચરિત્ર સાગરમાં બળવો શબ્દ નથી વાપર્યો પરંતુ બ્રાહ્મણોના દીકરાઓને જ્યારે જનોઈ દેવાય આઠ વર્ષના બાળકને ત્યારે એ જનોઈ દીધી હોય એ કુમારને બટૂક કહેવામાં આવે છે એને બળવો પણ કહે છે જનોઈ પહેર્યા પછીનો તુરંત સમયનો નજીકના સમયનો એ બાળક એને બળવો કહેવામાં આવે છે પછીથી જનોઈ પહેરાવ્યા પછી એને ઉપનયન સંસ્કાર થયા પછી બ્રહ્મચર્યની દીક્ષા આપેલા બાળકને ગુરુને ત્યાં મોકલવાની ક્રિયા એને પણ બળવો કહે છે એને બળવો દોડાવ્યો કહેવાય વર્ષ વિદ્યા અભ્યાસ કરીને એ પાછો આવે ત્યારે એનો સમાવર્તન નામે સંસ્કાર કરીને પછી એના લગ્ન થાય જે એનું બાળ લગ્ન થઈ ગયેલું હોય તો બાળ લગ્નની જ્યારથી રીતિ ચાલતી ત્યારથી એ સગાઈ કરવામાં આવી હોય તેને સાસુ પાસે ભિક્ષા લેવા જવાનું સાસુ એને પીરશે પછી પોતાને ઘેર રાખી લે બીજે દાડે પછી ગુરુન ઘેર જવા માટે દોડાવે ખાલી ઔપચારિક પછી દોડાવે અને એમને બળવો દોડાવે પછી ફેરવતા ફેરવતા પાછા લઈ આવે ને કન્યા આરે પછી વરઘોડો કરીને ઘેર લાવે કાંઈ બનવા જવું નથી રો અહીં આ બળવો આવી રીતના બળવાની બધી બહુ રીતો છે પછીથી એક એવું પણ છે કે બળવાની એક ચકલા આગળથી નસાડી મૂકવામાં આવે બાળ બ્રહ્મચારી જે બટુક થયો હોય એને ચકલા આગળથી નસાડવામાં આવે એ પછી એનો મામો એને આડો ફરીને રોકે અને પરનાવાની લાલચ આપે તમે ના જશો તમને સરસ કન્યા ગોતી દઈશું તમારું લગ્ન કરાવશું ને પછી ખભે બેસાડીને પાછો લાવે વાત તે ગાજતે આ બધો બળવાનો વિધિ છે બધોય માથું મુંડાવેલો હોય તાજુ એને પણ બળવો કહેવાય જેને તરતમાં જનોઈ દીધેલી હોય એવા આઠ વર્ષનો નવા વર્ષ નવા નવ વર્ષનો જે બ્રાહ્મણનો છોકરો આઠ નવ વર્ષનો હોય એને બ્રહ્મચર્યની દીક્ષા અપાયેલી હોય એવો જે દ્વિજ બાળક હોય એને પણ બળવો કહેવાય આવી ક્રિયા જે છે એ ક્રિયા પ્રમાણે ભગવાન દોડ્યા કાશી જવા માટે ઘરથી નીકળ્યા પૂરી ગર બારા પીછે ન ફેર નો કરી નિર્ધારા એસો નિશ્ચે करी चलत बे ओ एसो निश्चय करी चलत बे ओ संबंधी की माया दूर किए संबंधी की ओ, के माया दूर किए निक से गो पूरी से बारा घर थी भगवान श्रीहरि निकलया અને દોડ્યા પૂરથી બહાર ગયા પાછા વળવું જ નથી એવો મનમાં નિર્ધાર કર્યો નક્કી છે ઉત્તર દિશામાં જવું છે તો મનમાં હાલતું જ તું આ બધા જોડતો ઉપરથી હળીમળીને રહેતા હતા ખરેખરો સમય પાકી ગયો યજ્ઞો પવિત્ર વિધિ માટે રોકાયો તો મળી ગયો હવે ભાગું આમ નક્કી કરીને ભગવાન દોડ્યા સંબંધીઓની સ્નેહમય માયાને દૂર કરીને નિશ્ચયાત્મક રીતે ચાલતા થયા વસરામ મામા વરનીને પાછા લાવવા એમની પાછળ દોડ્યા હમણાં જ જે વાત આવીને મામા પાછળ દોડે વસરામ મામા દોડ્યા ઘણું જોરથી દોડ્યા પણ પહોંચી શક્યા નહીં કોણ પહોંચ્યા ને પવન વેગે જવા વળ્યા પછી દૂરથી પાછળ રહ્યા ત્યારે પોકાર કર્યો વરનીકુમાર પાછા વળો પાછા વળો માતા પિતાની સેવા કરો મારી આટલી વિનંતી છે સાંભળો મામાનું વચન ભગવાને સાંભળ્યું ઘનશ્યામ મહારાજને થયું કે ધર્મને ભક્તિની ઉંમર થઈ છે અને હું એને મૂકીને આમ જતો રહીશ બહુ દુઃખી થશે હવે થોડો સમય જ છે ને તો થોડા સમયની અંદર માતા પિતાની સેવા કરી એમને દિવ્ય ગતિ આપી અને પછી મારા કાર્ય માટે ચોક્કસ આજે જેમ ડોટ કાઢી છે એમ ડોટ કાઢવી જ છે આજે જેમ આ બધાઈને છોડીને નીકળ્યો છું આજે તો આ વાજતે ગાજતે મારો જનોય વિધિ થયો આજે તો અયોધ્યા નગરી જાગતી છે અને નીકળ્યો છું આજે તો સંબંધો ભેગા છે ને બધાની સામે નીકળ્યો છું પણ એક દિવસ આ અયોધ્યા નગરીને સૂતી મૂકીને આ અયોધ્યા નગરી એક દિવસ સૂતી હશે ભર નિંદ્રામાં એક દિવસ આ બધા સંબંધો સૂતા હશે અને આને સૂતા મૂકીને એક રાત્રે મારે અહીંથી નીકળવું જ છે આવું તો હૃદયને વિશે ગણશ્યામ મહારાજે બહુ પાકું કર્યું છે મામાનો અવાજ જ્યારે સાંભળ્યો અરે ભાનેજ અરે વરની અરે ઘનશ્યામ રહો તમે મારી આટલી વાત સાંભળો માતા પિતાની સેવા કરો ને ઘરમાં રહો ત્યારે મામાએ જ્યારે આવું કીધું ત્યારે મામાનું વચન દિલથી માન્યું પછી ઉભા રહ્યા મામા દોડતા દોડતા ગયા રાજી રાજી થઈ ગયા મામાએ હાથ પકડી અને વરની શ્રીહરીને પાછા વાળ્યા અને પાછા વાળ્યા એટલું નહીં પછી પાછા વાળીને મામા કો વયોહિત અતિ ખાંદ ઉઠાય લાય તાત કે ભુવન પ્રતિ સેવા કરન દિન ઘર આયે ગન શ્યામ ફિરી માત તાત મુખ જોય વાર વાર મિલહિત કર શાંતિ ત્યારે મામાએ અત્યંત હેદ થયું મામાને બહુ રાજી થઈ ગયા કે વાહ ઘનશ્યામ રોકાઈ ગયા અને ઘનશ્યામને પછી ખભે ઉઠાવી લીધા માતા પિતાની સેવા કરવા માટે પિતાને ઘેર લાવ્યા ઘનશ્યામ ફરીને ઘેર આવ્યા માતા પિતા એમનું મોગ જોઈને વારંવાર હેતથી ભેટી પડ્યા એ સમયે ઘનશ્યામ લીલામૃત સાગરમાં લખ્યું છે કે ઘનશ્યામ મહારાજને મામાએ પાંચ રૂપિયા દીધા હાથમાં એ ઘનશ્યામ મહારાજે તરત જ બ્રહ્મચારીના ધર્મ પાળવાના છે હજુ ગુરુ જ્ઞાન હતા યજ્ઞો પવિત્ર વિધિ કરવાવાળા ન્યાજ હતા એટલે એમના શરણોમાં પાંચ રૂપિયા મૂક્યા ગુરુએ કીધું આ પાંચ રૂપિયા ધર્મદેવને દઈ દો અને જમવા બેહી જાઓ ત્યારે બેઠા જમવા અને ધર્મદેવને પાંચ રૂપિયા આપ્યા આવી લીલા યજ્ઞોપવિત્ર વિધિમાં છે અચિંત્યાનંદ બ્રહ્મચારીએ આ જનોયવિધિના ઘણા બધા કીર્તનો બનાવ્યા છે આખી વિધિના બહુ પદો બનાવ્યા છે બહુ વિસ્તારથી મહારાજની જનોઈ વિધિના પદો અને બહુ વિસ્તારથી કથા લખી છે પછી માતા પિતા મોખ જોઈને વારંવાર હેતથી ભેટી પડ્યા હૃદયમાં શાંતિ થઈ જેટલા સગા સંબંધીઓ હતા એ બધાએ દોડી આવ્યા ઘનશ્યામ દૂર સુધી ભાગી ગયા છે એવું સાંભળીને સૌને આંખે અંધારા આવી ગયા હતા બધાનું જીવન જ આ હતા અંધારા આવી ગયા હતા આ ઘનશ્યામ વિના આપણે કેમ જીવશું પણ જ્યારે પાછા આવ્યા ને ત્યારે બધા પરસ્પર ભેટવા લાગ્યા હાશ આપણું રતન પાછું આવી ગયું સંબંધીઓ ચારે બાજુ ઘેરીને બેઠા બધા મહારાજની આજુબાજુ બેસી ગયા એવા રૂપાળા દેખાય ટકો કરેલો તાજો અને પોપટની ચાંચ જેવું ભગવાનનું નાક અને એ ભગવાન એવા સુંદર શોભે નાના નાના કાન અને ભગવાનને મુંડન કરાવેલું એટલે બધું જ એને એવા તેજસ્વી એવા રૂપાળા એની અંદર એ ભગવાન અત્યારે વર્ની સ્વરૂપ બન્યા છે એટલે બાળ બ્રહ્મચારી બન્યા છે એટલે વિશેષ ઉઠાવ આવે બ્રહ્મચર્યની તો મૂર્તિ છે એટલે વિશેષ ઉઠાવ આવે વિશેષ રૂપાળા લાગે બધા આજુબાજુમાં બેસી ગયા ગણેશ આમ તમે ભલે પધાર્યા આવું વારંવાર બોલવા લાગ્યા એમ પણ કહ્યું જો તમે ન આવ્યા હોત ને તો અમારા કોઈના પ્રાણ ના રહેત અમને જીવાડવા માટે તમે ભલે પધાર્યા ભલે પધાર્યા આવી તમે અમૃતની વૃષ્ટિ કરી તમે આવ્યા તેથી અમે સજીવન થયા છીએ એમ પરસ્પર બોલીને સૌ હરખાયા હળી મળીને સૌ બેઠા ત્યારે બધાની વચ્ચે ગનશ્યામ બેઠા મનમાં પ્રેમ લાવીને સૌ રમ્યા જમ્યા આવેલા મહેમાનો પોતાને ગામ જવા તૈયાર થયા જનોઈનો બધો વિધિ પૂર્ણ થયો સૌ જઈ 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 એમ બોલવા બોલતા ગયા સરવરિયા વિપ્રો અપાર છે પણ ઘણા મોટા ધનાધ્ય છે પણ આવો યજ્ઞો પવિત્ર વિધિ કોઈએ કર્યો નહીં બધા વખાણ કરે ધર્મદેવના આ ઉત્સવ પ્રસંગ સર્વોપરી થયો આવું સૌ પરસ્પર બોલતા હતા અતિશય હેતથી ઉત્સવ પ્રસંગની પ્રશંસા કરતા હતા ધર્મદેવે વિપ્રોને પુષ્કળ દાન આપ્યા વસ્ત્ર ઘરેના સોનું અપાર આપ્યું હાથી ઘોડાને રથ જેવા વાહન તે તો પ્રત્યેક વિપ્રને એક એક આપ્યા એક એક વિપ્રને હાથી જેવા વાહન વાહન આપ્યા ધર્મદેવે કેટલો ખર્ચો કર્યો હશે સોનાના સારા કળશ કરાવ્યા અપરંપાર લાનીના રૂપમાં વેચ્યા સર્વરિયા બ્રાહ્મણની નાતમાં દેશમાં ને પરદેશમાં જે કોઈ રહેતા હતા બધાઇને હંભારી હંભારી લાનું મોકલ્યું નહોતા આવ્યા એ નહીં દીધા યાદ કરીને આ બધો વ્યવહાર કરવો પડે તમારે આ શીખવા જેવું છે કોઈ ના આવે તો એને યાદ કરીને મોકલાવી દેવું તે સૌને સંભાળી સંભાળીને લાનું મોકલ્યું પાર ના આવે એટલી બધી ગાયો પણ દાનમાં આપી ધર્મ અને ભક્તિના શિષ્ય અને શિષ્યાઓ જે અનંત પુરુષો અને સ્ત્રીઓ હતી તેઓ પુષ્કળ વસ્ત્રોને ઘરે નાવન લાવ્યા હતા એનાથી પુરુષોએ સ્ત્રીહરીની પૂજા કરાવી જેટલી સ્ત્રીઓ આવી હતી સૌએ ભક્તિમાતાની પૂજા કરી જેટલા પુરુષો આવ્યા હતા એ સૌએ ધર્મદેવને ધર્મદેવના પરિવારની પૂજા કરીને સેવા કરી ધર્મદેવ અને ભક્તિ માતાએ જેટલા પોતાના શિષ્યો આવ્યા હતા સૌને યોગ્યતા પ્રમાણે ખૂબ પ્રેમથી જમાડ્યા જે શિષ્યો આવ્યા હતા તે પણ પોતપોતાને ઘેર ગયા કોઈ બાકી ન રહ્યા ત્યારે સર્વત્ર જય જયકાર થઈ ગયો તે પછી સમયમાં ધર્મદેવ પોતાના પુત્રરૂપ શ્રીહરિને ખૂબ જ પ્રેમથી અંગોએ સહિત વેદ બનાવ્યા ધર્મદેવે ઘનશ્યામ મહારાજને તમામ વેદો સામવેદ સૌ પ્રથમ બનાવ્યા છે અને ત્યાર પછી બધાય વેદોનું જ્ઞાન દીધું છે ઘનશ્યામ મહારાજ ઘરમાં રહીને પોતાના પિતા પાસે તમામ વેદ વેદાંગ વેદાંગોનું બધું જ્ઞાન મેળવ્યું છે એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચી શ્રી હરિચર સાગરના પ્રથમ પૂર્મા યજ્ઞોપવિત વિધિમાં ગુરુનો ઉપદેશ એ નામે એકાવનમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જય શ્રી ધરમ શર્વદેવેશ્વરમ ભક્તિધર મહાત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજ